सोच न्यूज एक नई सोच के साथ। સોશિયલ મીડિયા એક્ટિવિસ્ટ અને જીજી ફાઉન્ડેશન મોટી સરસણના ચેરમેન શ્રી અમિત પરમાર સાથે સૌ સતરામપુર તાલુકાના આગેવાનોની હાજરી અને આવેદનપત્ર આપવામાં આવ્યું. દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના તોરણી ગામે 6 વર્ષની એક બાળકીને તેની શાળાના આચાર્ય એવા ગોવિંદ નટ દ્વારા બળાત્કારની કોશિશ કરીને કરપીણ હત્યા કરીને તેના સંદર્ભમાં આવેદનપત્ર આપવામાં આવ્યું. સોશિયલ મીડિયા એક્ટિવિસ્ટ અને જીજી ફાઉન્ડેશન મોટી સરસણના ચેરમેન શ્રી અમિત પરમારની આગેવાની હેઠળ એક આવેદનપત્ર મામલતદાર સાહેબ સંતરામપુર મારફતે ગુજરાત રાજ્યના રાજ્યપાલશ્રીને આપવામાં આવ્યું, જેમાં દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના તોરણી ગામે 6 વર્ષની એક બાળકીને તેની શાળાના આચાર્યએ જ એવા ગોવિંદ નટ દ્વારા બળાત્કારની કોશિશ કરીને બાળકીની કરપીણ હત્યા કરીને તેના મૃતદેહને સ્કૂલના પાછળના ભાગમાં નાખી દેવાનું અધમ અને શિક્ષણ જગતને લાંછનરૂપ કૃત્ય કરવામાં આવેલું હતું, જેના પડઘા સમગ્ર ગુજરાત રાજ્યમાં પડેલા છે. આ અધમ કૃત્ય કરનાર ગોવિંદ નટને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી ફાંસીની સજા થાય તેવી માંગ કરવામાં આવી છે. આ ઘટનાના પડઘા સમગ્ર રાજ્યમાં પડેલા છે અને આ નટને ફાંસીની સજા થાય તેવી લોક માંગ ઉઠવા પામી છે, જેના અનુસંધાને આવેદનપત્ર પાઠવીને ટૂંકા ગાળામાં આ હત્યારાને ફાંસીની સજા ફટકારી ગુજરાતમાં આવા કૃત્યો કરતા નરાધમો સામે દાખલો બેસાડવાની તેઓની માંગ કરવામાં આવી. મહિલા સાથેના અત્યાચાર દુષ્કર્મ જેવી ઘટનાઓ અંગે આ આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં જન્મથી આજ દિન સુધીના ઇતિહાસમાં પહેલીવાર છેલ્લા 10 વર્ષોમાં ગુજરાત રાજ્યમાં મહિલાઓ ઉપર થતા અત્યાચારમાં જેવી ઘટનાઓ ગંભીર બનતી જાય છે, ત્યારે તેઓએ વધુ જણાવ્યું કે બહુ જ દુઃખ સાથે જણાવ્યું કે આવી ઘટનાઓથી તેઓને, અમારી સંસ્થાના તમામ સભ્યોને, શ્રીઓને તથા સોશિયલ મીડિયા એક્ટિવિસ્ટ પરિવારને બહુ જ દુઃખ અને ઠેસ પહોંચેલી છે, જેથી તેઓએ સરકારને આવેદનપત્રના માધ્યમથી ધારદાર રજૂઆત કરી કાયદો વ્યવસ્થાનો કડક અમલ થાય અને મહિલાઓની સલામતી માટે તાત્કાલિક ધોરણે સરકાર પગલાં ભરે તે હેતુથી સંતરામપુર તાલુકાના આજુબાજુના વડીલો ભાઈઓ બહેનો ભેગા મળી આ બાબતે તાત્કાલિક ધોરણે રાજ્યમાં થતા દુષ્કર્મ જેવી ઘટનાઓ ઉપર તાત્કાલિક ધોરણે રોક લગાવવામાં આવે તેવી તેઓની માંગ ઉઠવા પામી છે અને સાથે આ દુષ્કર્મ આચરનાર આરોપીઓની તાત્કાલિક અસરથી તેમના પદ ઉપરથી ડિસમિસ કરવામાં આવે તથા તેમને મળવાપાત્ર તમામ લાભોને બંધ કરી તેના બેંક ખાતાઓને પણ સીલ કરવામાં આવે અને જો તેની અપ્રમાણસરને ટાંચમાં લેવામાં આવે તથા તેના ઘર ઉપર બુલડોઝર ફેરવવામાં આવે તો જ સાચો ન્યાય મળશે અને આવા પગલાં લેવાથી અન્ય કોઈ ઈસમ આવું કૃત્ય કરતા 1000 વાર વિચાર કરે. આવેદનપત્રના કાર્યક્રમમાં રાજુભાઈ સોલંકી, વાલ્મીકી સમાજના આગેવાન જસવંત વણકર, સોશિયલ એક્ટિવિસ્ટ, અન્ય આદિવાસી પરિવારના યુવા મિત્રો સહભાગી બન્યા હતા. અમિત પરમાર સાથે સોચ ન્યૂઝ.